राजकोट मुंजका खाते रूड़ाना आवासनी सोंपणी न करता स्थानिकोमां विरोध જોવા મળી રહ્યો છે। રૂડા દ્વારા મુંજકામાં 784 આવાસનો વર્ષ 2017માં ડ્રો કરવામાં આવ્યો હતો। બાદમાં 15 મહિનામાં આવાસની સોંપણી કરવાની બાંહેધરી આપી હતી, જો કે રૂડાના અધિકારીઓ દ્વારા તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે। હજુ પણ આવાસ ન સોંપવામાં આવતા સ્થાનિકો ભારે રોષ સાથે રૂડા કચેરીએ વિરોધ નોંધાવવા પહોંચી ગયા છે। તંત્ર એક વખત હપ્તો લાભાર્થી ન ભરી શકે તો વ્યાજ વસૂલતા હતા, જો કે આસામીઓએ આવાસના 5.50 લાખ રૂપિયા ભરપાઈ કરી દીધા તો પણ આવાસની સોંપણી કરવામાં આવી નથી, જે તંત્રની નીતિ રીતિ સામે આસામીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। અમે રૂડા આવાસ યોજનામાં 2017માં ડ્રો લાગેલો છે, 2 BHKમાં 2019માં અમારા હપ્તા બી પરિપૂર્ણ થયેલ છે। હપ્તામાં બી લેટ થાય તો રૂડા દ્વારા 12% પેનલ્ટી મારવામાં આવેલી છે। આજે 2022નો 7મો મહિનો ચાલુ થઈ ગયો, છતાં અમને આવાસ ફાળવેલ નથી। અમે જ્યારે રવિવારે આવાસ આગળ ગયા તો રૂડાના કોન્ટ્રાક્ટર દ્વારા અમને કહેવામાં આવેલું છે, હજી 3-4 મહિના થશે, અનેક વખત રજૂઆત કરેલ, 2020 પછી અમને 3-3 મહિનાની મુદત આપવામાં આવે છે, આજ સુધી નથી અમને આવાસ ફાળવેલ। અને જો આવાસ ન ફાળવવામાં હોય તો અમને કાં અમારો મકાનનું ભાડું આપે, અથવા જે રીતે રૂડા દ્વારા 12% પેનલ્ટી મારેલી એવી રીતે અમને 12% વ્યાજ ચૂકવવામાં આવે। કેમ કે અત્યારે અમારે ઘરનું ભાડું ચૂકવવાનું, હપ્તાના EMI ચૂકવવાના, અમારે આમાં કેવી રીતે પૂરું કરવું।